નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ચાલો આપણે આગલા વિડીયોમાં શું જોયું અંગ્રેજી વિષયમાં. પહેલાં તો આપણે શું લેવાનું દફતરમાંથી? સમરસ પોથી, બે પેન્સિલ અને ચેક રબર સાથે રાખવાના અને મોટા ભાઈ બહેનને મમ્મી પપ્પાને પાસે બેસાડીને વિડીયો જોઈને આપણે લેસન અને બુક કમ્પ્લીટ કરવાની છે. ચાલો અત્યારે આપણે આગળના દિવસોમાં શું શીખા, તો કે આપણે ચાર આલ્ફાબેટ શીખડાવ્યા મેં. તો પહેલો કયો હતો? તો કે એમ, એમ ફોર મેંગો, એન ફોર નેસ્ટ, ઓ ફોર આઉલ, પી ફોર પેરોટ. તો કે કયા ચાર આલ્ફાબેટ શીખા? તો કે એમ, એન, ઓ અને પી. આ ચારેય આલ્ફાબેટ તમે સરસ મજાના બુકમાં પૂરી લીધા હશે અને ત્યાર પણ કરી લીધા છે. તો હવે શું કરવાનું છે? તો કે આપણે ચારેય આલ્ફાબેટને તો આપણે ઓળખી ગયા છીએ, તો હવે એમાંથી આપણે જોડકા છે આલ્ફાબેટ આપણે શોધતા શીખવાનું છે. તો ચાલો આજે શું લેવાનું છે અંગ્રેજી વિષયમાં? પેજ નંબર 37 અને એની અંદર છે યુનિટ 54. સરખા ચિત્રો લીટી દોરીને જોડો. અહીંયા શું આપ્યું છે? આપણે ચિત્રો આપ્યા છે, બે જોડકા જોડવાના છે. પહેલાં આપી છે નેટ, પછી નેટ, આઉલ અને પિગ. તો ચાલો પહેલાં આપણે ચાદરનું ચિત્ર આપ્યું છે ને એને અહીંયા સામે જોડવાનું. પછી આપી છે નેટ, તો નેટના ચિત્રની સામે નેટનું ચિત્ર. સરખું લાગતા બે ચિત્રો તમારે તમારી બુકની અંદર પેન્સિલ દ્વારા જોડવાના છે. પછી છે આઉલ. ચાલો આઉલ ક્યાં છે? તો કે નીચે છે, તો એને જોડવાનું. અને પિગ, એને પણ એની સાથે જોડી દેવાનું. હવે બાજુમાં જોવો, બાજુમાં પણ સરખા બે ચિત્ર છે ને. હવે તો તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે જોડવાના. હવે તમારે બે સરખા ચિત્ર પેન્સિલની મદદથી જોડી લેવાના છે. હવે એની નીચે જુઓ, સરખા આલ્ફાબેટ જોડો, સરખા અંગ્રેજીના મૂળાક્ષરો જોડો એવું સૂચન આપ્યું છે. તો એમાં શું કરવાનું છે? જો અહીંયા મેં પણ લખ્યું છે એમ, એન, ઓ અને પી. હવે સામે છે, અહીંયા છે એવું સામે અંગ્રેજી મૂળાક્ષર શોધીને આપણે જોડવાનું છે. તો પહેલાં શું આપ્યું છે? એમ. તો જો હું લાલ પેનથી જોડતી જાઉં છું, એમ ક્યાં છે? તો કે અહીંયા રહ્યો, એટલે અહીંયાથી સરસ મજાની ઊભી લીટી સરસ કરીને જોડવાનું છે. પછી છે એન. એન ક્યાં આપ્યો છે? તો કે અહીંયા નીચે, તો આપણે એન જોડવાનો છે. પછી આપ્યું છે ઓ, ઓ ફોર આઉલ, બોલતું જવાનું. અને પી ફોર પેરોટ. ચાલો જોડાઈ ગયું ને, એમ સાથે એમ, એન સાથે એન, ઓ સાથે ઓ અને પી સાથે પી. એવી જ રીતે અહીંયા પણ તમને આપ્યું છે પી ઓ એન એમ. આને સામે એના જેવા સરખો આલ્ફાબેટ આપણે જોડવાનો છે. તો પહેલા પીની સાથે પી જોડી દઈએ, ઓની સાથે ઓ જોડી દઈએ, એનની સાથે એન અને એમની સાથે એમ જોડવાનો છે. આ રીતે તમને જોડકા તો ખૂબ જ સરસ આવડી જાય છે. પહેલામાં શું કરવાનું? તો કે સરખા ચિત્રનું જોડકું જોડવાનું, બીજામાં સરખા આલ્ફાબેટ જોડવાના. હવે તમે પેજ ફેરવશો એટલે શું આવશે? ચિત્ર અને આલ્ફાબેટ બંને આવશે, એને જોડવાના છે. તો મેં તમને જ્યારે બોલાવતી હતી આલ્ફાબેટ અંગ્રેજી મૂળાક્ષરો સાથે, હું ચિત્ર પણ તમને દેખાડતી હતી અને બોલાવતી હતી. શા માટે? તો કે જ્યારે આવું જોડકું આવે ત્યારે તમને યાદ હોવું જોઈએ કે કયો મૂળાક્ષર છે એનો પ્રથમ અક્ષર છે. તો અહીંયા આપણે આપ્યું છે પી ઓ એન એમ. અહીંયા શું આપ્યું છે? ઓક્સ, પછી મંકી એટલે વાંદરો, પેન અને નેસ્ટ એટલે માળો. હવે યાદ કરવાનું છે, આપણે બોલવું પડે સાથે. પીમાં શું આવતું? તો પી ફોર પેન. ચાલો સામે પેનનું ચિત્ર ક્યાં છે? વેરી ગુડ, અહીંયા ત્રીજો આપ્યું છે ને પેનનું ચિત્ર, એને પેન્સિલથી આપણે જોડી લેવાનું છે. હવે બીજો આપ્યો છે મૂળાક્ષર કયો અંગ્રેજીનો? ઓ. ઓમાં શું બોલ્યા હતા આપણે? જોવો જે આ ચિત્રની અંદર, ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. જો ઉપર બળદનું ચિત્ર આપ્યું છે ને, એને ઓની સાથે જોડો,
પછી આપ્યું છે એન, એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો. તો અહીં જો પક્ષીના માળાનું ચિત્ર આપ્યું છે, આપણે એની સાથે જોડવાનું. ને એમ ફોર મોંકી, મોંકી એટલે વાંદરો. તો એ વાંદરા ભાઈનું ચિત્ર આપ્યું છે ને, એને પણ જોડી દેવાનું છે. ચાલો હવે પાછું આ બાજુ પણ જોવો, પહેલો અક્ષર કયો આપ્યો છે? ઓ. હવે શું આવશે? પાછું એ જ આવશે. ઓ ફોર ઓક્સ, એમ ફોર મોંકી, પી ફોર પેન, એન ફોર નેસ્ટ. જે ચિત્ર આપણે આ બાજુ જોયું હતું એવું જ પાછું પુનરાવર્તનમાં બાજુમાં એવું જ મૂક્યું છે, પણ અક્ષર આડાઅવળા કરી નાખ્યા છે, ચિત્ર આડાઅવળા કરી નાખ્યા છે. આમાં જેની સાથે જોયું છે એવું જ પાછું આપણે અહીંયા જોડવાનું છે. હવે પછીનું જોવો જી, યુનિટ 57માં શું આપ્યું છે? ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષર શોધીને રાઉન્ડ કરવાનો છે. અહીંયા તમને ચોરસમાં એમ એન ઓ પી આપ્યા છે ને, સામે કેટલા બધા આપ્યા છે, એમાંથી આપણે ખાલી એમ શોધવાનો છે પહેલામાં. તો જોવો અહીંયા મેં પણ લખ્યું છે, અહીંયા આપ્યું છે એમ. તો અહીંયા તો સામે કેટલા બધા આપ્યા છે? ઈ એફ જી એચ આઈ એમ. તો ચાલો આ લે, હરોળમાં એમ ક્યાં છે? અહીંયા છે છેલ્લે. તો શું કરવાનું? એની ઉપર વર્તુળ અને ગોળ મીંડું કરી દેવાનું. હવે બીજું શું આપ્યું છે? એન. પણ એ હરોળમાં જોવો બધા આલ્ફાબેટ જોવાના, જેથી તમને પાકા થઈ જાય કે જે એન એલ એમ અને ઓ આપ્યા છે. આપણે શું શોધવાનું છે? એન. તો અહીંયા ત્રીજો અક્ષર એન આપ્યો છે, તો આપણે એની ઉપર વર્તુળ કરશું. હવે પછી આવ્યો છે ઓ. હવે એમાં બધા આલ્ફાબેટ પહેલાં વાંચવાના, જેથી આપણે વાંચન કરતા આવડે, બોલતા આવડે. એન ઓ ઈ આઈ ઓ એફ. હવે આપણે શું શોધવાનું છે? ઓ શોધવાનું છે. તો અહીંયા રાઉન્ડ કરો ઉપર. હવે આપ્યું છે પી. પીની સામે જો બધા આલ્ફાબેટ આપણે વાંચશું, જે એલ કે પી જી અને એચ. તો આપણે શું શોધવાનું હતું? પી ફોર પેરોટ. હવે એવી જ રીતે પાછું હજી નીચે એવું છે કે સૂચના પ્રમાણે આપણે શોધવાનું છે. તો કે કેવી રીતે આપ્યું, તો આપણે જોઈએ એક એક અક્ષર કે શું સૂચના છે અને આપણે કેવી રીતે ગોતવાનું છે. જે રીતે આલ્ફાબેટ આપણે શોધીને રાઉન્ડ કર્યો છે એવી રીતે સૂચનામાં સૂચના પ્રમાણે જ આપણે કરવાનું છે. ધારો કે અહીંયા આપ્યું છે એમ, નીચે શું આપ્યું છે? એમ ઈ આઈ અને એન. આપણે શું શોધવાનું છે? એમ. તો આ ચારમાં એમ ક્યાં છે? અહીંયા છે. તો શું કરવાનું? એમ પર રાઉન્ડ કરી દેવાનો. હવે બીજું આપ્યું છે, શું આપ્યું છે? તો કે એન. એમાં પણ નીચે ચાર શબ્દ આપ્યા છે, જી જે ઓ અને એન. આપણે શું શોધવાનું છે? એન ફોર નેસ્ટ. અહીંયા આવ્યું એન ફોર નેસ્ટ, એટલે આપણે એની ઉપર પણ રાઉન્ડ કરી દેશું. હવે પછી શું આપ્યું છે? ઓ. આજ હવે ઓ શોધવાનો, પણ નીચે શું આપ્યું છે? એલ ઓ પી અને એચ. આપણે કયો આલ્ફાબેટ શોધવાનો છે? ઓ. તો આપણે ઓ ઉપર પણ રાઉન્ડ કરશું. અને છેલ્લું શું આપ્યું છે? પી. નીચે શું લખ્યું છે? કે એફ પી અને એમ. આપણે શું શોધીને રાઉન્ડ કરવાનો છે? પી. ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું ને. પહેલાં શું કરવાનું હતું? આ પેજની અંદર આલ્ફાબેટની સામે ચિત્ર જોડવાનું, બીજામાં શું કરવાનું, ખાનામાં આપેલો આલ્ફાબેટ છે એને સામે આપણે શોધીને રાઉન્ડ કરવાનો. પછી તો કે સૂચના પ્રમાણે, તો પહેલામાં એમ ગોતવાનો હતો, બીજામાં એન, પછી ઓ અને પી. હવે એમાં પેજ સામેની બાજુ જોવો તમે, તો હવે શું આપ્યું છે તમને? એમાં ચિત્ર આપ્યું છે. જેને જેને ચિત્રો અને આલ્ફાબેટ બંને યાદ હશે એ ફટાફટ જવાબ દઈ દેશે. હું છે ને બધાને યાદ. ચાલો પહેલું ચિત્ર કોનું છે? કયું? હાલો વાંદરાભાઈનું. શેનું છે? વાંદરાભાઈનું. હવે વાંદરાભાઈની નીચે હું લખ્યું છે ઈ આઈ અને એમ.
હવે એમાં શું આવશે કયો જી? એમ ફોર મોન્કી. તો આપણે એમ ઉપર રાઉન્ડ કરવાનો નીચે. બીજું ચિત્ર આપ્યું છે પક્ષીનો માળો એટલે કે નેસ્ટ, એની નીચે શું લખ્યું છે? એચ લખ્યો છે, એન લખ્યો છે અને જે લખ્યો છે. તો આપણે એન ફોર નેસ્ટ. વેરી ગુડ. ટાઈમ વચ્ચે એન આપ્યો છે, એની ઉપર રાઉન્ડ કરવાનું. છેલ્લે આપ્યું છે બળદનું ચિત્ર ઓક્સ, એમાં ઓ આપ્યો છે, જી આપ્યો છે અને કે આપ્યો છે. તો આપણે શું આવશે? યાદ આવી ગયું ને, ઓ ફોર ઓક્સ. અને છેલ્લે આપી છે પેન, લખવાની પેન. તો પી એફ એલ આપ્યા છે. તો આપણે શું બોલતા હતા? પી ફોર પેન. આ રીતે ચિત્ર જોવાનું, એનો પ્રથમ આલ્ફાબેટ કયો છે એ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનું. હવે આ તો એકદમ સરસ છે. છેલ્લું યુનિટ 60, એમાં શું છે? અંગ્રેજી મૂળાક્ષરો વાંચો અને રંગ પૂરો. હવે વાંચતા તો આપને ખૂબ જ સરસ આવડી ગયા છે. એમ પછી આ શું છે? હાલો, તમારે જ હવે બોલવાનું છે, યાદ કરવાનું છે. એન પછી આ ઓ અને પી. હવે એમાં તમને મનગમતા સરસ મજાના ચારે ચાર અંગ્રેજી આલ્ફાબેટની અંદર આપણે સુંદર કલર પૂરવાના છે. પણ જો કલર પૂરતી વખતે ધ્યાન રાખવાનું હો, આલ્ફાબેટની અક્ષરની બહાર કલર ન જવો જોઈએ, તો જરાય સારું નહીં લાગે. બધામાં નોખા નોખા અલગ અલગ કલર પૂરજો એટલે મસ્ત લાગશે અને સરસ મજાના કલર પૂરજો. તો આજે આપણે લેસનની અંદર પણ આ જ કરવાનું છે. તો કે પહેલાં તો પહેલાં પેજના બે ઝોકા જોડવાના, અહીંયા આલ્ફાબેટને ચિત્ર જોડવાના, આમાંથી આલ્ફાબેટ શોધવાના, ચિત્ર જોઈને આલ્ફાબેટ શોધી રાઉન્ડ કરવાનું ને છેલ્લે સુંદર મજાના કલર પૂરવાના. અહીંયા સુધી તમે તમારી બુક કમ્પ્લીટ કરજો. જ્યારે તમે મારી પાસે આવશો ને ત્યારે હું બધાયની બધું ચેક કરીશ, અને નહીં સમજાતું હોય તો હું તમને પાછું કરાવીશ. ચાલો પછી આપણે આગલા વિડીયોમાં આગળ નવું શીખશું. ટાટા.